અને એજ્યો સફરમાંથી માંથી ઘણું બધું કરંટ અફેર પૂછાય એવી અપેક્ષા રાખીએ છીએ ફરી એકવાર બધાને બેસ્ટ ઓફ લક ચાલો છ માર્ચ બે ના કરંટ અફેરની વાત કરીએ એ પહેલા બીજી એક મહત્વની વાત કરી દઉં કે તમે બધા આજે પીએસઆઈ માટેની પ્રિલિમ એક્ઝામિનેશનનું પેપર આપીને આવવાના છો ઘરે અને ઘેર આવો એટલે હું સાંજે આઠ કલાકે શું આજે સાંજના આઠ કલાકે

એની અંદર બે મહત્વની બાબતો છે એક તો જ્ઞાન પણ આપીશ અને સાથે સાથે આ પીએસઆઈ ના પેપરનો એનાલિસિસ પણ કરીશું ઓકે તો સાંજે 8 કલાકે એજ્યુ સફર ઉપર તમે પધારવાનું ન ભૂલતા અને ચેનલને સબ્સ્ક્રાઇબ ન કરી હોય તો સબ્સ્ક્રાઇબ કરી લો અને બેલ આઇકન પણ દબાવી દયો જેથી કરીને સાંજે જેવું લાઈવ પ્રસારણ શરૂ થાય તમને તરત જ નોટિફિકેશન મળી જાય સાંજે જોડાવાનું ન ભૂલતા ચાલો આજે મિત્રો અહીં તમે બેનરમાં જોઈ શકો છો કે પોલીસ કોન્સ્ટેબલ માટેનું પ્રશ્ન પેપર નવ અને તેનું લાઈવ પ્રસારણ આજે સાંજના આઠ કલાકે કરીશ અને એની અંદર મિત્રો પોલીસ કોન્સ્ટેબલની સાથે સાથે PSI ના પેપરનું પણ આપણે એનાલિસિસ કરવાના છીએ તો જોડાવાનું ન ભૂલતા આજે આપણે વાત કરીએ કરંટ અફેરમાં તો આઈઆઈટી કાનપુરની વાત કરીશું દીવાઓ પ્રગટાવીને મિત્રો એક ગિનિસ રેકોર્ડ નોંધવામાં આવ્યો છે પરંતુ એ કઈ જગ્યાએ આપણા ભારત દેશમાં છે એની વાત કરીશું હેરત ઉત્સવ ક્યાં યોજવામાં આવ્યો સાગર પરિક્રમા આઈસીસી મહિલા વર્લ્ડ કપ ન્યુઝીલેન્ડ બે હજાર બાવીસ ની વાત કરીશું લેજેન્ડરી સ્પીનર એવા શેન વર્ન નિધન થયું છે તો ઓગણીસમી મિલિટરી કોર્પોરેશન મીટિંગની વાત કરીશું આઈઆઈટી મદ્રાસ નેશનલ જેન્ડર ઇન્ડેક્સ જેટ એરવેઝના નવા સીઈઓ પ્રમુખ જનરલ એસ એફ રોડ્રિક્સનું તાજેતરમાં નિધન હીરો મોટોકોર્પ અને ઊંટ સંરક્ષણ અને વિકાસ નીતિ આ તમામ ઘટનાઓની ક્રમિક રજૂઆતમાં સૌ પ્રથમ આપણે રાષ્ટ્રીય સમાચારથી શરૂઆત કરીએ આજે કરંટ અફેરમાં ઘણી બધી બાબતો છે તો આઈઆઈટી કાનપુર દ્વારા બાયોડિગ્રેડેબલ નેનો પાર્ટિકલ વિકસાવવામાં આવેલા છે કોના દ્વારા આઈઆઈટી કાનપુર દ્વારા બાયોડિગ્રેડેબલ નેનો પાર્ટિકલ વિકસાવવામાં આવ્યા છે આઈઆઈટી નું પૂરું નામ શું થાય છે ઇન્ડિયન ઇન્સ્ટિટ્યુટ ઓફ ટેકનોલોજી એટલે કે કાનપુર પાર્ટિકલ બનાવ્યું છે જેનો ઉપયોગ પાકને બેક્ટેરિયલ અને ફંગલ રોગોથી બચાવવા માટે રાસાયણિક આધારિત જંતુનાશકોના વિકલ્પ તરીકે કરી શકાય છે આઈઆઈટી કાનપુરના ડાયરેક્ટર અભય કરંદીકરે જણાવ્યું હતું કે ખેડૂતોને અનેક પ્રકારની સમસ્યાઓનો સામનો કરવો પડે છે મિત્રો તાજેતરમાં જે આ નેનો પાર્ટિકલ બનાવવામાં આવ્યું છે એનો ફાયદો શું થશે એક તો ખેડૂતો જે પણ પાકનું ઉત્પાદન લે છે એની અંદર કેટલાક બેક્ટેરિયલ કે ફંગલ એટલે કે ફૂગજનક રોગો આવે છે તો એમાં જે રાસાયણિક દવાઓનો છંટકાવ કરવો પડે છે એના વિકલ્પ તરીકે આ નેનો પાર્ટિકલનો ઉપયોગ કરી શકાશે અને અહીં લખે છે કે આઈઆઈટી કાનપુરના ડાયરેક્ટર કોણ છે અભય કરંદીકર તેમણે વાત કરી હતી કે ખેડૂતોએ પોતાનું ઉત્પાદન મેળવે ત્યાં સુધીમાં તો અનેક સમસ્યાઓનો સામનો કરવો પડે છે અને નેનો પાર્ટિકલ કૃષિ ઉત્પાદકતામાં વધારો કરતી વખતે પાકના ચેપનું જોખમ ઘટાડશે પાકની અંદર જે મિત્રો રોગ આવે છે ફૂગજનક રોગ આવે છે તો એનું જોખમ ઘટાડવામાં આ નેનો પાર્ટિકલ મહત્વનો ભાગ ભજવવાનો છે નેનો પાર્ટિકલ જેને બાયોડિગ્રેડેબલ કાર્બનોઇડ મેટાબોલાઇટ્સ એટલે કે સી એમ તરીકે ઓળખવામાં આવે છે તો તેનો ઉપયોગ હવે ખેડૂતો માટે શક્ય બનશે અને નેનો પાર્ટિકલનું નિર્માણ ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ રાઇસ રિસર્ચના શ્રી કન્નન અને ડી મિશ્રા અને હૈદરાબાદ યુનિવર્સિટીની સ્કૂલ ઓફ કેમિસ્ટ્રીના આર બાલ મુરૂગન અને એમ મંડલના સહયોગથી કરવામાં આવ્યું હતું આ નેનો પાર્ટિકલ વિકસાવવામાં કોને કોણે મહત્ત્વનો ભાગ ભજવ્યો છે એક તો ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ રાઇસ રિસર્ચના શ્રી કન્નન અને ડી મિશ્રા તો સામે પક્ષે હૈદરાબાદ યુનિવર્સિટીની સ્કૂલ ઓફ કેમિસ્ટ્રીના આર બાલ મુરુગન અને એમ મંડલ આ બંનેના સહયોગથી કુલ ચાર વ્યક્તિઓએ સહયોગથી આ નેનો પાર્ટિકલ્સ વિકસાવ્યો છે અને આઈઆઈટી કાનપુરે કૃષિ ઉત્પાદન વધારવા અને ભારતીય કૃષિને અસર કરતા ઘણા મુદ્દાઓને ધ્યાનમાં લેવા માટે અનેક રીતો પણ શોધી કાઢી છે

ઘણી વખત જિલ્લા કક્ષાએ કઢાવીએ છીએ તો એની અંદર આપણે માટીનો નમૂનો મોકલવો પડતો હોય છે પરંતુ આ અર્થ ટેસ્ટરની મદદથી નેવ સેકન્ડમાં તમારા જમીનની અંદર કયા પોષક તત્વો છે તેનો ખ્યાલ આવી જાય છે અને તે પ્રયોગશાળાઓમાં નક્કર આરોગ્યની તપાસ કરવામાં લાગતા સમયના મુદ્દાને ધ્યાનમાં લેવા માટે બનાવવામાં આવ્યું હતું એક તો માટીનો નમૂનો લેવાનો જિલ્લા કક્ષાએ મોકલવાનો ત્યાંથી રિપોર્ટ આવે ઘણો બધો સમય લાગતો હતો પરંતુ હવે એનો એક સચોટ ઉકેલ આ અર્થ ટેસ્ટરની મદદથી મળી ગયો છે અને મોટા ભાગના કિસ્સાઓમાં ખેડૂતોને પ્રયોગશાળાના પરિણામો માટે દિવસો સુધી રાહ જોવી પડે છે મિત્રો આવી જ રીતે આપણે દરેક ઘટનાની વાત કરતા રહીશું બેકન ને દબાવવાનું ન ભૂલતા ફરી એકવાર કહ્યું છે આગળ વાત કરીએ રાષ્ટ્રીય સમાચારમાં તો ઉજ્જૈને અગિયાર પોઈન્ટ એકોતેર લાખ દીવાઓ પ્રગટાવીને ગિનીસ રેકોર્ડ બનાવ્યો છે કોણે ઉજૈને અગિયાર પોઇન્ટ કેટલા અગિયાર પોઈન્ટ એકોતેર લાખ દીવાઓ પ્રગટાવીને ગિનીસ રેકોર્ડ બનાવ્યો છે અને તેનું સર્ટિફિકેટ પણ તમે અહીં જોઈ શકો છો પહેલી માર્ચ બે હજાર બાવીસના રોજ મિત્રો મધ્યપ્રદેશના ઉજ્જૈનમાં આ રેકોર્ડ ગિનીસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડમાં નોંધાયો છે તેનું સર્ટિફિકેટ તમે જોઈ શકો છો મધ્યપ્રદેશના ઉજ્જૈને દસ મિનિટમાં કેટલી માત્ર દસ મિનિટમાં અગિયાર પોઈન્ટ એકોતેર લાખ માટીના દીવા પ્રગટાવીને ગિનીસ રેકોર્ડ બનાવ્યો છે અને મિત્રો પહેલી પહેલી માર્ચના રોજ એક તહેવાર હતો કયો મહાશિવરાત્રીનો તહેવાર હતો તો મહાશિવરાત્રી પર્વ નિમિત્તે શિવ જ્યોતિ અર્પણમ મહોત્સવના ભાગ રૂપે દીવડા પ્રગટાવવામાં આવ્યા હતા કેા મધ્યપ્રદેશના ઉજ્જૈનમાં આ મહાશિવરાત્રી નિમિત્તે શિવ જ્યોતિ અર્પણમ મહોત્સવના ભાગ રૂપે આ દીવડા પ્રગટાવવામાં આવ્યા હતા અને આ સાથે તેમણે ત્રણ નવેમ્બર બે 2021 ના રોજ ઉત્તર પ્રદેશના અયોધ્યામાં બનેલા નવ પોઈન્ટ એકતાલીસ લાખ દીવડાઓને જે સળગાવવાનો રેકોર્ડ હતો તે પણ ઉજ્જૈને તોડી નાખ્યો છે અને મધ્યપ્રદેશના મુખ્યમંત્રી કોણ છે શિવરાજજી ચૌહાણ શિવરાજજી ચૌહાણને આ પ્રમાણપત્ર ગિનીસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડ જે છે એના દ્વારા એનાયત કરવામાં આવેલું છે અને ઉજ્જૈનને મહાકાલની ભૂમિ તરીકે પણ ઓળખવામાં આવે છે મૂર્તિઓ તૈયાર કરવા માટે દીવાઓની માટીનો ઉપયોગ કરવામાં આવશે જ્યારે દીવડાઓમાં બાકીનું તેલ ગૌશાળાઓને અર્પણ કરવામાં આવશે અને આય કાર્ડ માટે વપરાતા પ્લાસ્ટિકનો ઉપયોગ જાહેર બાગ બગીચા માટે ખુરશીઓ અને અન્ય વસ્તુઓ બનાવવા માટે કરવામાં આવશે એટલે કે પર્યાવરણ સ્વચ્છ થાય એવા મહત્વના કદમ ત્યાં ઉઠાવવામાં આવ્યા છે અને આપણે વાત કરી રહ્યા છીએ મધ્યપ્રદેશની તો મધ્યપ્રદેશના મુખ્યમંત્રી બોલે તો શિવરાજસિંહ ચૌહાણ મધ્યપ્રદેશના રાજ્યપાલ બન્યા છે આપણા ગુજરાતના મંગુભાઈ પટેલ અને મધ્યપ્રદેશની રાજધાની છે ભોપાલ આ ત્રણ ફેક્ટ આપણે જાણતા હતા હવે નવી વાતોને આપણે વણી લઈએ તો ભોપાલ શહેરની વાત કરીએ રજવાડી સ્થાપત્યો માટે પ્રખ્યાત છે આ ભોપાલ શહેર તો ગ્વાલિયર એ પણ મધ્યપ્રદેશમાં રાણી લક્ષ્મીબાઈની સમાધિ ક્યાં આવેલી છે ગ્વાલિયર મુકામે આવેલી છે અને જેની આપણે વાત કરી ઉજ્જૈનની કે જ્યાં એક ગિનિસ બુક વર્લ્ડ રેકોર્ડ થયો છે દીવડા પ્રગટાવવાના કારણે તો ઉજ્જૈન ઐતિહાસિક શહેર અને વિદ્યાધામ સાત મોક્ષદાયની નગરી પૈકીનો એક નગર એટલે ઉજ્જૈન અને કાલિદાસનો જન્મ સ્થળ પણ ઉજ્જૈન છે તો સાચીના સ્તૂપ વિશે તો તમે વાત સાંભળી જ હશે સાચી પણ મધ્યપ્રદેશમાં આવશે અને પ્રખ્યાત બૌદ્ધ સ્તૂપો ક્યાં આવેલા છે સાચી મુકામે આવેલા છે અને ભીમ બેટકા જે મિત્રો પ્રાગ ઐતિહાસિક કાળના અવશેષો જ્યાંથી પ્રાપ્ત થયા છે એવી ભીમ બેટકાની ગુફાઓ પણ ક્યાં આવેલી છે મધ્યપ્રદેશમાં આવેલી છે અને જબલપુર જ્યાં ધુવાધારનો ધોધ

તો એમાંથી પણ પરીક્ષામાં તમને વધારે માર્ક મળવાની સંભાવના છે એટલા માટે તમારા માટે અમે અપડેટ થયા છીએ અને આ અપડેટ માહિતી મિત્રો વારંવાર મળતી રહેશે એવું નહીં કે મધ્યપ્રદેશની આ બાબતો આવી હવે પછી મધ્યપ્રદેશની વાત આવશે ત્યારે કંઈક નવીન બાબતો લાવીશું અથવા તો બેથી ત્રણ વખત રિપીટ થાય તો યાદ પણ રહી જાય અને ત્યાર પછી નવી બાબતો એડ કરતા રહીશું આગળ વાત કરીએ તો તાજેતરમાં જમ્મુ કાશ્મીરમાં હેરથ ઉત્સવ ઉજવવામાં આવ્યો છે પરીક્ષામાં સીધે સીધો પ્રશ્ન પૂછાય કે હેરથ ઉત્સવ ક્યાં ઉજવવામાં આવે છે તો યાદ રાખીશું જમ્મુ કાશ્મીરમાં હેરથ અથવા તો હરા અર્થ થાય છે શિવ તો મિત્રો શિવની રાત જેને સામાન્ય રીતે મહાશિવરાત્રી તરીકે ઓળખવામાં આવે છે એ તહેવારને જમ્મુ કાશ્મીરમાં હેરથ ઉત્સવ કહેવામાં આવે છે તે જમ્મુ કાશ્મીરમાં કાશ્મીરી પંડિતો દ્વારા ઉજવવામાં આવતો એક મુખ્ય તહેવાર છે અને આ તહેવાર ભગવાન શિવ અને દેવી ઉમા એટલે કે પાર્વતીના લગ્નની વર્ષગાંઠ છે અને હેરથનો તહેવાર ત્રયોદશી અથવા ફાલ્ગુન હિન્દુ કેલેન્ડરના મિત્રો તેરમા દિવસે ફેબ્રુઆરીથી માર્ચ વચ્ચે સામાન્ય રીતે ઉજવવામાં આવતો હોય છે અને કાશ્મીરી પંડિતો હિન્દુ દેવી દેવતાઓના સન્માનમાં અખરોટનું વિતરણ કરીને તહેવારની ઉજવણી કરે છે શું મિત્રો પંડિતો જે કાશ્મીરી પંડિતો છે એ આ તહેવારનું ઉજવણું કેવી રીતે કરે છે અખરોટનું વિતરણ કરીને અને બાકીના રાષ્ટ્રમાં ચતુર્દશી અથવા તો ફાલ્ગુની ચૌદશમી મહાશિવરાત્રીનો તહેવાર ઉજવવામાં આવતો હોય છે અને એના વિશે તો મિત્રો કદાચ તમે પેલા પારધીની વાર્તા પણ સાંભળીએ છીએ કે હરણા હોય પારધી હોય અને ભગવાન શિવની નીચે જ્યોતિર્લિંગ હોય અને ઉપરથી જે છે બીલીપત્રો એ પારધી નાખતો હોય છે અને ભગવાન પ્રસન્ન થાય છે આ વાર્તા તમે સાંભળીએ છીએ તો એનું પણ એક અલગ મહત્વ છે આગળ વાત કરીએ તો પાંચમી માર્ચથી સાગર પરિક્રમા દ્વારા દરિયાઈ મત્સ્ય ઉદ્યોગ ક્ષેત્રનું પ્રદર્શન કરવામાં આવશે સાગર પરિક્રમા દ્વારા દરિયાઈ મત્સ્ય ઉદ્યોગ ક્ષેત્રનું પ્રદર્શન કરવામાં આવશે દરિયાઈ મત્સ્ય ઉદ્યોગ ક્ષેત્રની મિલકતને પાંચમી માર્ચથી સાગર પરિક્રમા દ્વારા પ્રદર્શિત કરવામાં આવશે એક સત્તાવાર નિવેદનમાં જણાવવામાં આવ્યું છે કે મહાસાગરો વિશ્વની સૌથી મોટી ઇકોસિસ્ટમ છે જે પૃથ્વીની સપાટીના લગભગ ત્રણ ચતુર્થાંશ ભાગને આવરી લે છે અને સમુદ્ર નવ રાજ્યો અને પાંચ કેન્દ્ર શાસિત ફેલાયેલો સાત હજાર પાંચસો છ છે આપણા ભારત દેશનો દરિયા કિનારો મિત્રો કેટલો લાંબો છે તો એમાં તમામ કેન્દ્ર શાસિત પ્રદેશો અને રાજ્યો એનો સમગ્ર ટોટલ કરીએ તો સાત હજાર પાંચસો સોળ પોઈન્ટ છ કિલોમીટર લાંબો દરિયા કિનારો આપણો ભારત દેશ ધરાવે છે અને તે ભારતના લાખો લોકોની અર્થવ્યવસ્થા સુરક્ષા અને આજીવિકા માટે મહત્વપૂર્ણ છે કારણ કે મિત્રો મત્સ્ય ઉદ્યોગ એ જે પણ દરિયાકાંઠે રાજ્યો વસેલા છે એમનો મુખ્ય આ વ્યવસાય છે અને મત્સ્ય ઉદ્યોગના મારફતે તેઓ જીવનમાં આજીવિકા પ્રાપ્ત કરે છે અને પોતાનું જીવન ગુજરાન ચલાવે છે તો આત્મનિર્ભર ભારતની ભાવના સાથે સંકળાયેલા તમામ માછીમારો માછલી ઉત્પાદકો અને હિત ધારકો સાથે એકતા દર્શાવવા માટે દરિયાકાંઠાના પટ્ટાની આસપાસ સાગર પરિક્રમાની ઉત્ક્રાંતિ યાત્રાનું આયોજન કરવામાં આવેલ છે અને કેન્દ્રીય મત્સ્ય પાલન પશુપાલન અને ડેરી મંત્રી કોણ છે આપણા ગુજરાતના પુરુષોત્તમ રૂપાલા ઈમેજમાં તમે જોઈ શકો છો તેઓ પાંચ માર્ચે આ પહેલનો શુભારંભ કર્યો હતો ફરી એકવાર જોઈ લ્યો કારણ કે અગત્યની બાબત છે કેન્દ્રીય મત્સ્ય પાલન પશુપાલન અને ડેરી મંત્રી છે પુરુષોત્તમ રૂપાલા અને તેમણે પાંચમી માર્ચે આ પહેલનો શુભારંભ કર્યો હતો ગઈકાલે અને છ માર્ચે પ્રથમ તબક્કો ગુજરાતના માંડવી ખાતે શરૂ થશે અને ગુજરાતના પોરબંદર ખાતે પૂર્ણ થવાનો છે આ કાર્યક્રમનું આયોજન કેન્દ્રીય મત્સ્ય ઉદ્યોગ મંત્રાલય અને રાષ્ટ્રીય મત્સ્ય પાલન વિકાસ બોર્ડ દ્વારા ગુજરાત મત્સ્ય ઉદ્યોગ વિભાગ ભારતીય તટરક્ષક વિભાગ મત્સ્ય ઉદ્યોગ સર્વેક્ષણ ઓફ ઇન્ડિયા ગુજરાત મેરીટાઇમ બોર્ડર અને માછીમાર જૂથોના સહયોગથી આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે અને સાગર પરિક્રમા જે આઝાદિકા અમૃત મહોત્સવનો એક ભાગ છે અને તે દરિયાકાંઠાના માછીમારોના પડકારો વિશે જાણવાનો એક આદર્શ પ્રયાસ કરવામાં આવી રહ્યો છે અને આગળ વાત કરીએ મિત્રો તો આઈઆઈટી મદ્રાસ અને એન આઈ ઓટી દ્વારા પહેલીવાર ઓશન્સ બે હજાર બાવીસનું આયોજન કરવામાં આવશે કોના દ્વારા આઈઆઈટી મદ્રાસ અને દ્વારા ઓશન્સ ઓશન્સ આયોજન કરવામાં આવશે અહીં વાંચી શકો છો એન આઈ ઓટી દ્વારા ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ ટેકનોલોજી મદ્રાસ અને નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ઓશન ટેકનોલોજી ટૂંકાક્ષરીમાં એનઆઈઓટી પૂરું નામ નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ઓશન ટેકનોલોજી ચેન્નાઈ સંયુક્તપણે ઓશન્સ બે હજાર બાવીસ કોન્ફરન્સ અને એક્ઝિબિશનનું આયોજન કરી રહી છે જે વૈશ્વિક દરિયાઈ સંશોધકો ટેકનોલોજીસ્ટ અને ઇજનેરો વિદ્યાર્થીઓ અને નીતિ ઘડવૈયાઓ માટે એક દ્વિવાર્ષિક ઇવેન્ટ છે મિત્રો ઓશન્સ બે હજાર બાવીસનું આયોજન થઈ રહ્યું છે તે એક દ્વિવાર્ષિક ઇવેન્ટ છે અને આવું ભારતમાં પ્રથમ વખત બની રહ્યું છે અને ઇન્સ્ટિટ્યૂટ ઓફ ઇલેક્ટ્રિકલ એન્ડ ઇલેક્ટ્રોનિક્સ એન્જિનિયરિંગ ઓશન એન્જિનિયરિંગ સોસાયટી જેને ટૂંકાક્ષરીમાં કહેવામાં આવે છે તે અને મરીન ટેકનોલોજી સોસાયટી મદ્રાસના ઓશન એન્જિનિયરિંગ વિભાગ દ્વારા સંકલન પણ કરવામાં આવ્યું છે અને આ કોન્ફરન્સ હાઇબ્રિડ મોડેલમાં યોજાઈ રહી છે એટલે કે વિડિયો કોન્ફરન્સના માધ્યમથી આ સમગ્ર કોન્ફરન્સ યોજાઈ રહી છે અને કોન્ફરન્સની થીમ શું રાખવામાં આવી છે ઇન્સ્પાયર ઇનોવેટ સસ્ટેન એ થીમ સાથે મિત્રો આ સમગ્ર કાર્યક્રમ યોજાઈ રહ્યો છે અને પ્રતિનિધિઓ લગભગ ચારસો પ્રસ્તુતિઓ મારફતે આબોહવામાં પરિવર્તન ગ્લોબલ વોર્મિંગ હવામાનની અનિશ્ચિતતાઓ દરિયા કિનારાનું ધોવાણ દરિયાઈ પ્રદૂષણ અને માઇક્રો પ્લાસ્ટિક્સ સાથે સંબંધિત વિષયો પર તેના અનુભવો શેર કરશે એટલે કે જે પર્યાવરણ સાથે સંલગ્ન છે એવી મહત્વની બાબતો ઉપર આમાં ચર્ચા કરવામાં આવનાર છે આગળ વાત કરીએ

કેમલ પ્રોટેક્શન એન્ડ ડેવલપમેન્ટ પોલિસીની જાહેરાત કરી છે સરકારી આંકડા મુજબ રાજસ્થાનમાં બે લાખથી પણ ઓછા ઊંટ હવે બચ્યા છે શું રાજસ્થાનમાં હવે બે લાખથી પણ ઓછા ઊંટ બચ્યા છે અને બે હજાર બારથી થી અત્યાર સુધીમાં દેશભરમાં ઊંટોની સંખ્યામાં દોઢ લાખનો ઘટાડો થયો છે બે હજાર ઓગણીસમાં તેની છેલ્લી ગણતરી કરવામાં આવી હતી ત્યારે લગભગ અઢી લાખ ઊંટ બચ્યા હતા અને ઊંટ એ રાજસ્થાનનું રાજ્ય પ્રાણી પણ છે અને તેની સંખ્યા સતત ઘટી રહી છે એ રાજસ્થાન માટે એક ચિંતાનો વિષય કહી શકાય અને રાજસ્થાન સરકારે બે હજાર ચૌદમાં ઊંટને રાજ્ય પ્રાણી તરીકે જાહેર કર્યું હતું પરીક્ષામાં પ્રશ્ન પૂછાય કે રાજસ્થાનનું રાજ્ય પ્રાણી કયું છે તો ઊંટ તો મારે તમને પ્રશ્ન પૂછવો છે કે ગુજરાતનું રાજ્ય પ્રાણી કયું છે જરા નીચે કમેન્ટ બોક્સમાં લખજો દેશના લગભગ પંચ્યાસી ટકા ઊંટ એકલા રાજસ્થાન રાજ્યમાં જોવા મળે કેટલા પંચ્યાસી ટકા ભારત દેશમાં ફક્ત એક જ રાજ્યમાં રાજસ્થાનમાં જોવા મળે અને ત્યાર પછી ગુજરાત હરિયાણા ઉત્તર પ્રદેશ અને મધ્યપ્રદેશનો નંબર આવે છે મોટા ભાગની વસ્તીની આજીવિકા માટે ઊંટના મહત્વને ઓળખવા માટે દર વર્ષે બાવીસમી જૂને વિશ્વ ઊંટ દિવસ ઉજવવામાં આવે છે શું વર્લ્ડ કેમલ ડે ક્યારે ઉજવવામાં આવે છે બાવીસમી જૂને અને રાજસ્થાનની વાત આવીને મિત્રો

મહારાજા પ્રતાપસિંહ દ્વારા સ્થાપિત હવા મહેલ એ પણ જયપુરમાં આવશે સવાઈ જયસિંહ દ્વારા સ્થાપિત જંતર મંતર અને નાહરગઢ કિલ્લો એ પણ જયપુરમાં આવશે પ્રશ્ન પૂછાઈ શકે કે જંતર મંતર નાહરગઢ અને હવા મહેલ જેવા દર્શનીય સ્થળો પર્યટન સ્થળો કયા રાજ્યમાં આવેલા છે તો રાજસ્થાન રાજ્યમાં પરંતુ કયા શહેરમાં જયપુર શહેરમાં અજમેરની પણ વાત કરી લઈએ તો ખ્વાજા મોઈનનું દિન ચિશ્તીની દરગાહ જેને ઢાઈ દિન કા ઝોપડા તરીકે ઓળખવામાં આવે છે અને ઢાઈ દિન કા ઝોપડા શું છે એક મસ્જિદ છે તે પણ અજમેરમાં આવશે માઉન્ટ આબુ રાજસ્થાનનું હિલ સ્ટેશન તો યાદ રાખજો સુપ્રસિદ્ધ ગિરી મથક છે હિલ સ્ટેશન છે અને ત્યાં દેલવાડાના દેર આવેલા છે તો રાણકપુર સુંદર નકશીકામ ધરાવતા જૈન મંદિરો ક્યાં આવેલા છે રાજસ્થાનના રાણકપુરમાં આ રણથંભોર એ મિત્રો પ્રસિદ્ધ રાષ્ટ્રીય ઉદ્યાન છે રાજસ્થાનનો રણથંભોર અને ભરતપુર ભરતપુરને મિત્રો કેવલાદેવ રાષ્ટ્રીય ઉદ્યાન તરીકે પણ ઓળખવામાં આવે છે અથવા તો ભરતપુર પક્ષી અભયારણીય તરીકે પણ તો ભરતપુર પક્ષી અભયારણીય આવેલું છે બીજું નામ યાદ રાખી લેજો કેવલાદેવ રાષ્ટ્રીય ઉદ્યાન લોકગઢ મહેલ અને પુરાણા મહેલ પણ આ ભરતપુરમાં આવેલા છે મજા આવી ને આવી જ રીતે મિત્રો વિગતો એડ કરતા રહીશું આગળ વાત કરીએ તો હીરો મોટો કોર્પોએ નવી ઇલેક્ટ્રિક વ્હીકલ બ્રાન્ડ વિદા લોન્ચ કરી છે ઇમેજમાં તમે જોઈ શકો છો કે હીરોએ મિત્રો વીઆઈડીએ એટલે કે નવી આ વિદા બ્રાન્ડ લોન્ચ કરી છે ઇલેક્ટ્રિક વ્હીકલની હીરો મોટો કોર્પ તેના ઉભરતા મોબિલિટી સોલ્યુશન્સ અને આગામી ઇલેક્ટ્રિક વાહનો માટે એક નવી બ્રાન્ડ વીઆઈડીએ વિદા એટલે મિત્રો એનો અર્થ જીવન જેવો થાય છે તો તેનું લોન્ચિંગ કર્યું છે અને હીરો મોટો કોર્પના અધ્યક્ષ અને સીઈઓ એવા ડોક્ટર પવન મુંજાલે દુબઈમાં વિદા બ્રાન્ડનું લોન્ચિંગ કર્યું હતું તો અહીં એક બાબત યાદ રાખજો કે હીરો મોટો કોર્પ તેના અધ્યક્ષ અને સીઈઓ કોણ છે ડોક્ટર પવન મુંજાલ અને તેમણે દુબઈમાં વિદા બ્રાન્ડનું લોન્ચિંગ કર્યું હીરો મોટો કોર્પના માનદ અધ્યક્ષ ડોક્ટર બ્રિજ લાલની જન્મજયંતિ નિમિત્તે પહેલી જુલાઈ બે હાજર પ્રથમ ઇલેક્ટ્રિક વાહન સત્તાવાર રીતે લોન્ચિંગ પણ કરવામાં આવશે એટલે કે અત્યારે માર્ચ મહિનો ચાલી રહ્યો છે જુલાઈમાં તે બજારમાં ઉપલબ્ધ લોન્ચિંગ કરવામાં આવશે અને વાત કરીએ હીરો મોટોકોર્પની તો હીરો મોટોકોર્પના સ્થાપક કોણ છે બ્રિજ મોહનલાલ મુંજાલ હીરો મોટોકોર્પની સ્થાપના ક્યારે થાય ઓગણીસ જાન્યુઆરી ઓગણીસો ચોર્યાસી માં અને હીરો મોટો કોર્પ નું હેડક્વાર્ટર ક્યાં આવેલું છે નવી દિલ્હી મુકામે આવેલું છે આગળ વાત કરીએ તો નીતિ આયોગ હાઈલાઇટમાં છે કારણ નીતિ આયોગ દ્વારા નેશનલ જેન્ડર ઇન્ડેક્સ જાહેર કરવામાં આવશે કોના દ્વારા નીતિ આયોગ દ્વારા નેશનલ જેન્ડર ઇન્ડેક્સ જાહેર કરવામાં આવશે નીતિ આયોગ નેશનલ જેન્ડર ઇન્ડેક્સના વિકાસ ઉપર વર્તમાન સમયમાં કામ કરી રહ્યું છે જેનો ઉપયોગ પ્રગતિને માપવા અને જાણકાર નીતિ વિષયક નિર્ણય લેવા માટે લિંગ સમાનતામાં સતત રહેલી ખામીઓને ઓળખવા માટે મિત્રો આ ઇન્ડેક્સનો ઉપયોગ કરવામાં આવશે લિંગ સમાનતા એ માનવ ગૌરવ અને આદરની સાથે વૈશ્વિક સમૃદ્ધિનો મુદ્દો છે વિશ્વભરમાં વધુ સર્વસમાવેશક અર્થતંત્રોનું નિર્માણ કરવા માટે આરોગ્ય શિક્ષણ રાજકારણ અને આર્થિક ભાગીદારીમાં લિંગ સમાનતા આવશ્યક છે જો આપણા ભારત દેશને મિત્રો જીડીપી દરમાં ઊંચે લઈ જવો હશે તો મહિલાઓનો ફાળો આરોગ્ય શિક્ષણ રાજકારણ અને આર્થિક ભાગીદારીમાં ઇક્વલ રહેવો જોઈએ એટલે કે સમાન રહેવો જોઈએ વર્લ્ડ ઇકોનોમિક ફોરમના ગ્લોબલ જેન્ડર ગેપ રિપોર્ટમાં ભારત એકસો છપ્પન દેશોમાં અઠ્યાવીસ સ્થાન ખસીને એકસો ચાલીસમાં સ્થાને આવી ગયું છે અને ભારત દક્ષિણ એશિયામાં ત્રીજો સૌથી ખરાબ પ્રદર્શન કરનારો દેશ બન્યો છે બે હજાર વીસના રિપોર્ટમાં તે એકસો ત્રેપન દેશોમાંથી એકસો બારમાં ક્રમે હતું એટલે કે મિત્રો આમાં આપણી પીછે હર્ટ થઈ છે અત્યારે એકસો ચાલીસમાં સ્થાને આવી ગયું છે કયો આ વર્લ્ડ ઇકોનોમિક ફોરમના ગ્લોબલ જેન્ડર ગેપ રિપોર્ટમાં ભારત એકસો છપ્પન દેશોમાંથી એકસો ચાલીસ માં ક્રમે આગળ વાત કરીએ તાજેતરમાં ભારતીય સેનાના પૂર્વ પ્રમુખ જનરલ એસ એફ રોડ્રિક્સનું નિધન થયું છે

અને વ્યૂહાત્મક મુદ્દાઓ પર અનેક વાર્તાલાપો પણ તેઓ કરી ચૂક્યા છે રાષ્ટ્ર અને ભારતીય સેના તેમના અમૂલ્ય યોગદાન અને રાષ્ટ્ર સેવા માટે હંમેશા ઋણી રહેશે અને આગળ વાત કરીએ તો ઝેડ એરવેઝના નવા સીઈઓ તરીકે સંજીવ કપૂરની નિમણૂક કરવામાં આવી છે કોની સંજીવ કપૂરને ઝેડ એરવેઝના નવા સીઈઓ તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે સંજીવ કપૂરને જેટ એરવેઝના નવા ચીફ એક્ઝિક્યુટિવ ઓફિસર એટલે કે સી ઈઓ તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે સંજીવ કપૂર અગાઉ કપૂર ઓબેરોય હોસ્ટેલ્સના ચેરમેન હતા અને સ્પાઈસ જેટમાં ચીફ ઓપરેટિંગ ઓફિસર અને વિસ્તારામાં ચીફ સ્ટ્રેટેજી અને કોમર્શિયલ ઓફિસર તરીકે પણ ફરજ બજાવી ચૂકેલા છે અને તેમણે વિસ્તારા એરલાઇન્સના ચીફ સ્ટ્રેટેજી અને કોમર્શિયલ ઓફિસર તરીકે ત્રણ વર્ષ અને સ્પાઇસ જેટના ચીફ ઓપરેટિંગ ઓફિસર તરીકે બે વર્ષીય સેવા આપી છે જલાન કાર્લ રોક કન્સોર્ટિયમ જેટ એરવેઝના નવા પ્રમોટર છે મિત્રો આ યાદ રાખજો કે જલાન કાર્લ રોક કન્સોર્ટિયમ જેટ એરવેઝના નવા પ્રમોટર છે અને મિત્રો જેટ એરવેઝની વાત આવી તો જેટ એરવેઝના સ્થાપક કોણ છે નરેશ ગોયલ જેટ એરવેઝના સીઈઓ કોણ છે વિનય દુબે જેટ એરવેજની સ્થાપના એક એપ્રિલ ઓગણીસો ને બાણુના રોજ મુંબઈ મુકામે થઈ હતી અને હવે આંતરરાષ્ટ્રીય સમાચારની વાત કરીએ તો ભારત અને અમેરિકાની ઓગણીસમી મિલિટરી કો ઓપરેશન મિટિંગ આગ્રા મુકામે પહેલી અને બીજી માર્ચ બે હજાર રોજ યોજાઈ હતી અહીં વાંચી શકો છો કે ઓગણીસમી ઇન્ડિયા યુએસ મિલિટરી કો ઓપરેશન ગ્રુપ મિટિંગ પહેલી અને બીજી માર્ચ બે રોજ આગ્રા મુકામે યોજાઈ ગઈ ભારત અમેરિકા મિલિટરી કો ઓપરેશન ગ્રુપની બેઠકની ઓગણીસમી આવૃત્તિ ઉત્તર પ્રદેશ રાજ્યના આગ્રામાં યોજાઈ હતી આ ચર્ચાની સહ અધ્યક્ષતા એર માર્શલ વી આર ક્રિષ્ના ચીફ ઓફ ઇન્ટીગ્રેટેડ ડિફેન્સ સ્ટાફના ચેરમેન જનરલ સ્ટીફન ડી સ્કેલિંગકાએ કરી હતી અને આ સંમેલન ત્યારે થયું જ્યારે રશિયા યુક્રેનમાં એક મહત્વપૂર્ણ સૈન્ય અભિયાનમાં લાગ્યું હતું અમેરિકા જેવા પશ્ચિમી દેશોએ રશિયા સામે આકરા આર્થિક પ્રતિબંધો લાદી દીધા છે લગાવી દીધા છે અને ભારતના સંરક્ષણ સાધનોને લગભગ 70% હિસ્સો રશિયામાં બનાવવામાં આવે છે તો મિત્રો આપણા જે સંરક્ષણના સાધનો છે એના પ્રમુખ ભાગીદારમાં રશિયાને આપણે ગણાવી શકીએ અને ભારત યુએસ મિલિટરી કોઓપરેશન ગ્રુપની રચના ઇન્ટિગ્રેટેડ ડિફેન્સ સ્ટાફ હેડક્વાર્ટર્સ અને યુએસ ઇન્ડો-પેસિફિક કમાન્ડ વચ્ચે વ્યૂહાત્મક અને ઓપરેશનલ સ્તરે નિયમિત બેઠકો દ્વારા બંને દેશો વચ્ચે સંરક્ષણ સહકારને આગળ વધારવા માટે આ બેઠકને આયોજિત કરવામાં આવી હતી ભારત અમેરિકા મિલિટરી કો ઓપરેશન ગ્રુપનું હેડક્વાર્ટર્સ ઇન્ટીગ્રેટેડ ડિફેન્સ સ્ટાફ અને યુએસ ઇન્ડો પેસેફિક કમાન્ડને સાંકળતા સતત વ્યૂહાત્મક અને ઓપરેશનલ કન્સલ્ટેશન મારફતે બંને દેશો વચ્ચે સંરક્ષણ સહકારને આગળ વધારવાના સ્થાપિત એક પ્લેટફોર્મ છે બંને દેશો વચ્ચે મિત્રો સંરક્ષણને લઈને આગળ વધી શકીએ એ માટે સ્થાપવામાં આવેલું આ એક પ્લેટફોર્મ છે અને આગળ વાત કરીએ ખેલ જગતની તો મિત્રો ઓસ્ટ્રેલિયાના લેઝેન્ડરી સ્પીનર કોણ શેન વોર્નરનું તાજેતરમાં નિધન થયું છે ઓસ્ટ્રેલિયન સ્પિનર એવા શેન વોર્નનો માત્ર 52 વર્ષની વયે નિધન થયું છે મહાન ક્રિકેટરો માના શેન વોર્ન 145 ટેસ્ટમાં 708 વિકેટ ઝડપી ચૂક્યા હતા અને તેમની કારકિર્દી 1992 થી 2007 સુધી 15 વર્ષ સુધી મિત્રો લગાતાર ચાલી હતી

કે પ્રભુ એમના આત્માને શાંતિ અર્પે આગળ વાત કરીએ તો આઈસીસી મહિલા વર્લ્ડ કપ ન્યુઝીલેન્ડ બે હજાર બાવીસની શરૂઆત થઈ ચૂકી છે શું આઈસીસી મહિલા વર્લ્ડ કપ ન્યુઝીલેન્ડ બે હજાર બાવીસની શરૂઆત થઈ ચૂકી છે આઈસીસી મહિલા ક્રિકેટ વર્લ્ડ કપ બે હજાર બાવીસની શરૂઆત ચાર માર્ચ બે હજાર બાવીસથી કયા દેશમાં ન્યુઝીલેન્ડમાં થઈ ગઈ છે અને ન્યુઝીલેન્ડમાં ચાર માર્ચ માર્ચથી ત્રણ એપ્રિલ બે હજાર બાવીસ દરમિયાન યોજાનારા આઈસીસી મહિલા ક્રિકેટ વર્લ્ડ કપની આ કેટલામી આવૃત્તિ છે બારમી આવૃત્તિ છે આઈસીસી મહિલા વર્લ્ડ કપ બે હજાર બાવીસ ની શરૂઆતની મેચ વેસ્ટ ઇન્ડિઝ અને ન્યુઝીલેન્ડ વચ્ચે ક્યાં રમાઈ હતી માઉન્ટ મોંગા નોઈના ખાતે રમાય હતી અને જેમાં વેસ્ટ ઇન્ડિઝની મહિલાઓએ ન્યુઝીલેન્ડને ત્રણ રનથી હરાવ્યું હતું અને ભારત છ માર્ચે પાકિસ્તાન સામે ઓપનિંગ મેચ રમશે આજે કઈ તારીખ છે છ માર્ચ છે તો આપણી ઓપનિંગ મેચ આપણે કયા દેશ સામે રમવાના છીએ પાકિસ્તાન સામે તો આપણે ભારતની મહિલા ક્રિકેટ ટીમને આજે જે મેચ રમાવાની છે એ માટે શુભેચ્છા પાઠવીએ અને આપણે મિત્રો એક લાંબી લીડથી જીતીએ એવી આપણે ઈશ્વરને પ્રાર્થના કરીએ અને અંતિમ મેચ હેગલ ઓવર સ્ટેડિયમમાં રમાશે અને આઈસીસી મહિલા ક્રિકેટ વર્લ્ડ કપમાં કુલ કેટલી આઠ ટીમો ભાગ લઈ રહી છે જેમાં કઈ કઈ આ ટીમો તો કે ભારત ન્યૂઝીલેન્ડ ઓસ્ટ્રેલિયા ઇંગ્લેન્ડ સાઉથ આફ્રિકા ભારત બાંગ્લાદેશ પાકિસ્તાન અને વેસ્ટ ઇન્ડિઝ આઠ મહિલા ટીમો ભાગ લઈ રહી છે તો અહીં વિડીયોને પૂર્ણ કરીએ છીએ પરંતુ હવે જતા જતાં તમે એક નીચે કમેન્ટ બોક્સમાં લખજો કે મિત્રો આપણી આઈસીસી મહિલા ટીમ જે ગઈ છે ન્યુઝીલેન્ડ ની અંદર વર્લ્ડ કપ રમવા માટે તો એના કેપ્ટન કોણ છે શું આપણી ભારતીય મહિલા ક્રિકેટ કેપ્ટન કોણ છે એનો જવાબ તમારે નીચે કમેન્ટ બોક્સમાં લખવાનો છે આવતીકાલે મળીશું ત્યારે ચર્ચા કરીશું આપનો દિવસ ટેક કેર એન્ડ જય હિન્દ